સમસ્યાઓનો સામનો કરવા મજબૂર રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી મહેસાણામાં અંદાધાર વરસાદ શું વરસ્યો લોકો માટે સમસ્યાઓનો સામનો લોકોને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે જે હાઈવે છે તેની ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા ઘણા વાહનો ખોટકાતા જ વાહન ચાલકોને હવે વાહનોનો ખર્ચ પણ માથે પડ્યો પડ્યો છે છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો ચાર ઇંચ વરસાદ વરસતા ડેમ તેમજ નદીઓમાં નવા નીરની આવક થઈ છે ઓરસંગ નદી પર જોજવા આર ડેમ ઓવરફ્લો થયો વરસાદ બાદ ડેમમાં નવા નીર આવતા ડેમ છલકાયો ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા તેમજ ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી જોજવા ડેમ પંથકના એસી જેટલા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે છોટા ઉદેપુરમાં ગઈકાલે ચાર ઇંચ જેટલો વરસાદ થયો હવામાન વિભાગે પણ ભારેથી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે ગઈકાલથી આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે જેના પગલે નવા નીર જે છે તે ઓરસંગ નદીમાં પણ આવ્યા છે ઓરસંગ નદીમાં નવા નીર આવવાના કારણે ડેમ પણ ઓવરફ્લો થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે વર્ષો પૂર્વે રજવાડાના સમય વખતે આ જુજવા ગામ ખાતે ઓરસંગ નદી ઉપર આ ડેમ નિર્માણ પામ્યો હતો અને જેના કારણે અહીંના લોકોને પિયત માટે અને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુ સાથે આ ડેમનું નિર્માણ થયું હતું વર્ષો જૂના ડેમની અંદર જ્યારે સિઝનનો વીસ ઇંચથી પણ વધારે વરસાદ જે છે ત્યાં પંથકમાં થતો હોય છે ત્યારે ડેમ ઓવરફ્લો થતો હોય છે એ જ વસ્તુ ફરી એકવાર ગઈકાલે જે પ્રકારે ચાર ઇંચ જેટલો વરસાદ જે છે તે વર્ષો છે ને તેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થતાં ડેમના દ્રશ્યો જે છે તે આલાદક જોવા મળી રહ્યા છે નયન રમ્ય દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે કુદરતી વાતાવરણ વચ્ચે આ ડેમ જે છે તે અનોખી અનુભૂતિ ઉત્પન્ન કરતું હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે મહત્વનું એ છે કે આ ડેમ જે છે તે આ પંથકના એસી ગામના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે એટલે કે છોટા ઉદેપુરથી પાણી જે છે તે આવે છે અને ડભોઈ તરફ આ પાણી જે છે તે જાય છે ડેમ ઓવરફ્લો થાય ત્યારે આ પાણીના વેણ જે છે તે ડભોઈ ગામ તરફ જાય છે અને ડભોઈ ગામ તરફના અને છોટા ઉદેપુર વિસ્તારના એંસીથી વધુ ગામના લોકોને સિંચાઈ માટે જે છે આ પાણી આશીર્વાદરૂપ બની રહ્યા છે મહત્વનું છે કે ડેમ જ્યારે જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે સમગ્ર વર્ષની ખેતી જે છે તે આ ડેમ થકી મેળવી શકાય છે ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશી છે અને સ્થાનિક લોકોમાં પણ ખુશી જે છે તે જોવા મળી રહી છે કેમેરાસન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી બોડેલી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદે ધડબડાટી બોલાવી હતી ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ઠાસરા તાલુકાના પોરડા ગામે રોડ પરથી નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે અજુપુરા લાભપુરા હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના પાણી પોરડા ગામની ભાગોળે ભરાયા છે પોરડાથી અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો પોરડા ગામના ચાલીસ જેટલા મકાનો સંપર્ક વિહોણા થયા ખેડામાં સતત બીજા દિવસે પણ ધોધમાર બેટિંગ જોવા મળી રહી છે કપડવંજ કઠલાલ ડાકોર મહેમદાવાદ મહુધા સહિતના વિસ્તારોમાં છેલ્લા બે કલાકથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ યાત્રાધામ ડાકોર સહિત કાલસરનેશ ધુણાદરા સુઈ આગરવા સહિતના ગામોમાં વહેલી સવારથી જ તોફાની વરસાદ ખાબક્યો છે ડાકોરના રણછોડજી મંદિર બહાર ઢીંચણ સુધીના પાણી ભરાયા છે મંદિર દર્શન અર્થે આવતા યાત્રાળુઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ દર્શન કરવા પહોંચ્યા તો મંદિર બહાર પાર્ક કરેલા ટુ વ્હીલર પણ અડધા પાણીમાં ગરકાવ ડાકોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે સારો વરસાદ પડતા જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે પરંતુ બીજી તરફ શહેરી વિસ્તારમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જ નાગરિકો પરેશાન થયા છે ડાકોરમાં ભારે વરસાદ પડતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ વહેલી સવારે અટવાયા હતા હેડા જિલ્લામાં સતત બીજા દિવસે તોફાની વરસાદ ખાબક્યો કપડવંજ શહેરમાં વરસાદી વાતાવરણના કારણે જ લોકોને પરેશાની થઈ છે એક કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા પટેલવાડા મીના બજાર કાછીયાવાડ રત્નાકર માતા રોડ દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો સામાન્ય વરસાદ વરસતા ડાકોર ઉમરેઠ ગામ રોડ ધોવાયો છે રોડ ધોવાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રોડ રોડથી વાહન ચાલકોની વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ રોડ રસ્તાઓ ધોવાઈ જતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો વરસાદ બાદ રસ્તાનું સમારકામ થાય છે પરંતુ વરસાદની સિઝનમાં લોકો દર વર્ષે હાલાકી ભોગવવા મજબૂર બને છે રાજ્યભરમાં વરસાદી માહોલ છે પરંતુ વરસાદને પગલે અનેક જગ્યાએ રસ્તાઓ જે છે તે ઉબડખાબડ જોવા મળી રહ્યા છે વાત કરીએ આજે ડાકોર વિસ્તારની કે ડાકોર પહેલાં જે ઉમરેઠ ગામ આવે છે ત્યાં ઉમરેઠ ગામ પાસેનો આ રસ્તો છે કે જ્યાં બિલકુલ વાહન ચાલકોને તકલીફનો બારોબાર સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે તમામ રસ્તાઓ જે છે તેમાં ખાડા ખાયા છે અને તેના જ કારણે લોકો અહીંયાથી પસાર થવું પડતું હોય છે એટલે દર ચોમાસામાં આ રોડ તૂટી જાય છે એટલે દર ચોમાસામાં આજ પહોંચી પાણી જવાનો કોઈ રસ્તો અહીંથી છે નહીં એટલે પંચરો પડે છે લોકો બિચારા પડી જાય છે નાના નાના છોકરાઓ સ્કૂલમાંથી આવવા જવાનું અહીં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જાય છે છેલ્લા પાંચ સરતોથી આ દર ચોમાસામાં ઉભાય છે સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ છે કાંજન રણછોડ નગામની વાંકી નદી પરની ઘટના કોઝવે પરથી પસાર થતા સમયે ચાલક સાથે કાર તણાઈ સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીમાં તણાઈ હતી તો કઈ રીતે દુર્ઘટનાઓ બની રહી છે છે રાજ્યમાં તેનો પુરાવો નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાવવાના સમાચાર પ્રાપ્ત થયા જ્યાં કાંજન રણછોડ ગામની વાંકી નદી જે બે કાંઠે વહી રહી છે કોઝવે પરથી પસાર થતા સમયે ચાલકને એવું હતું કે તે બીજા કાંઠે પહોંચી જશે પરંતુ તેવું થયું નહીં અને પાણીનો પ્રવાહ વધતા જ કાર તેમાં તણાઈ કાર ચાલકનું રેસ્ક્યુ કરી લીધું કાર ચાલકનો આબાદ બચાવ થયો પરંતુ આ પ્રકારની હિંમત તમને મોતના મુખમાં ધકેલી શકે છે ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેની તસવીરો પણ સામે આવી હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર

પંદર દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો ખુશખુશાલ થયા દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ હિત વરસાવ્યું ભારે વરસાદના પગલે ફતેપુરાના બસ સ્ટેન્ડ અને